बुलंदी देर तक किस शख्स के हिस्से में रहती है? बहुत ऊंची इमारत भी हर घड़ी खतरे में रहती है। आ मुनवर राणानो शेर मने इतला माटे याद आवे छे के राजकारण मां कई ज कायमी नथी होतुं। वात करिए भारतीय जनता पार्टी नी कोई आकरो निर्णय जो भाजप द्वारा लेवामां आवे तो क्यारे नवाई नथी थती। क्यारेक मुख्यमंत्री नो चेहरो बदली देवामां आवे, क्यारेक मंत्रीओना पत्ता कापी नाखवामां आवे, अने एटला माटे ज गुजरात ने भारतीय जनता पार्टी नी राजकीय प्रयोगशाला पण गणवामां आवे छे। अने आवा निर्णयो आजकाल थी नहीं, बहु ज पहले थी लेवाता आव्या छे। हवे भारतीय जनता पार्टी नी सरकारे एक महत्वपूर्ण निर्णय कर्यो छे। जे दोम दोम साहिबी भोगवी रहा हता ए नेताओनी साहिबी पाछी खेंची लेवाई छे। आ मंत्रीओनू आ नेताओनू लिस्ट सामे आव्यु छे के केटला मंत्रीओ हवे VVIP माथी कॉमन मैन बनी गया छे। जाणो आ रिपोर्टमां। नमस्कार, हूँ छू सेजल अने आप जोई रह्या छो गुजरात तक। राज्य सरकार ना पूर्व मंत्रीओ ने केटलाक VVIP ने सुरक्षा पाछी खेंचवामां आवी छे। समीक्षा बैठक में गृह विभाग द्वारा आ निर्णय करवामां आव्यो छे, जेमां राजेंद्र त्रिवेदी, जीतू वाघाणी, पूर्णेश मोदी सहित पूर्व मंत्रीओनो समावेश थाय छे। हवेथी आ नेताओने VVIP सुरक्षा नहीं मळी। आ नेताओने फाळवायेला स्थानिक पुलिस SRPF माथी 67 बंगला गार्ड, અંગરક્ષકો, સુરક્ષા ગાર્ડને તેમના હથિયાર સાથે સવારે 11 વાગ્યા સુધીમાં જમા કરાવવાના આદેશ ગાંધીનગરથી છૂટ્યા છે। તાજેતરમાં જ ગૃહ વિભાગે પૂર્વ મંત્રીઓ અને પદાધિકારીઓની સલામતી વ્યવસ્થા પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો, જેનો હવે અમલ કરાયો છે। આ પૂર્વ મંત્રીની સાહિબી છીનવાઈ રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપ પરમાર, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, વિનોદ મોરડિયા, દેવા માલમ, RC ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહિર, વિભાવરીબેન દવે, રમણ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગેશ પટેલ, વલ્લભ કાકડિયા, પૂર્વ પદાધિકારીઓની સુરક્ષા પણ પાછી ખેંચાય। ડોક્ટર નીમાબેન આચાર્ય, પંકજ દેસાઈ, દુષ્યંત પટેલ, રમેશ કટારા, RC પટેલ, શંભુજી ઠાકોર, પૂર્વ સરકારી પદો પર રહેલા રાજકીય નેતાઓ સહિત 290માંથી 96ની સુરક્ષા પાછી ખેંચાઈ છે। જો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રજનીકાંત પટેલ અને ગોરધન ઝડફિયાની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે। સુરક્ષા પ્રોટોકોલ શું છે? સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિના ઘર અને ઓફિસ પર હંમેશા સુરક્ષા કર્મીઓ તૈનાત હોય છે। જો સંરક્ષિત વ્યક્તિ કોઈ સ્થળની મુલાકાત લેવા માંગે છે તો પહેલા રૂટ નક્કી કરવામાં આવે છે, આ પછી એડવાન્સ સિક્યોરિટી કોન્ટેક્ટ કરવામાં આવે છે। સુરક્ષા એજન્સી હંમેશા બે રૂટ નક્કી કરે છે, આ અંગે પોલીસને જાણ કરવામાં આવતી હોય છે। સંરક્ષિત વ્યક્તિ જેની સાથે મળવા માટે પ્રસ્તાવિત છે તે લોકોની સૂચિ પણ બનાવવામાં આવે છે। હવે એ જાણીશું કે આ સુરક્ષાની કેટલીક શ્રેણીઓ હોય છે, એ કેવા પ્રકારની શ્રેણીમાં કયા વ્યક્તિને સુવિધા મળે છે। સુરક્ષાની કેટલી શ્રેણીઓ હોય છે? SPG કેટેગરી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા હવે માત્ર પ્રધાનમંત્રીને જ ઉપલબ્ધ છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે લગભગ 3000 SPG જવાનો પ્રધાનમંત્રીની સુરક્ષામાં તૈનાત છે। તમામ SPG કર્મચારીઓ ઓટોમેટિક ગન, FNF 2000, એસોલ્ટ રાઇફલ સહિત તમામ આધુનિક હથિયારોથી સજ્જ છે। 2020-21ના બજેટમાં SPG સુરક્ષા માટે 592.55 કરોડ રૂપિયા અપાયા હતા। 2019 સુધી પ્રધાનમંત્રી સિવાય ગાંધી પરિવારને પણ આ સુરક્ષા આપવામાં આવતી હતી, પરંતુ સંસદમાં કાયદો પસાર કરીને સરકારે ગાંધી પરિવાર પાસેથી આ સુરક્ષા પાછી ખેંચી હતી। Z+ સાથે NSG પ્રોટેક્શન દેશના ગૃહમંત્રી સિવાય આ સુરક્ષા નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આપવામાં આવે છે। Z+ ઉપરાંત NSG 10-12 બ્લેક કેટ કમાન્ડો આમાં તૈનાત રહે છે। Z+ શ્રેણીની સુરક્ષામાં કુલ 58 જવાન તૈનાત છે, આમાં 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ્સ, 6 PSO, એક સમયે 24 કલાક, 24 જવાન, 2 એસ્કોર્ટ્સમાં 24 કલાક, 5 ચોકીદારો 2 શિફ્ટમાં રહે છે। આ સુરક્ષા શ્રેણી દેશની બીજી સૌથી વધુ સુરક્ષિત શ્રેણી છે। હાલ સોનિયા અને રાહુલના ઘણા VIPને આ સુરક્ષા આપવામાં આવી છે।
ઝેડ કેટેગરી. આ કેટેગરીની સુરક્ષામાં 4-5 એનએસજી કમાન્ડો સહિત કુલ 22 સુરક્ષા ગાર્ડ તૈનાત છે. દિલ્હી પોલીસ, આઈટીબીપી અથવા સીઆરપીએફ કમાન્ડો અને રાજ્યની સ્થાનિક પોલીસને ઝેડ શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે. ઓફિસ અને ઘર બંને જગ્યાએ સુરક્ષા કર્મીઓ તૈનાત રહે છે. હવે આવે છે વાય કેટેગરી. ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટમાં આ સુરક્ષા એવા લોકોને આપવામાં આવી છે કે જેઓ ઓછા જોખમમાં છે, જેમાં કુલ 11 સુરક્ષા કર્મીઓ સામેલ છે, જેમાં 2 કમાન્ડો પણ રહે છે. હવે આવે છે એક્સ કેટેગરી. આ કેટેગરીની સુરક્ષા મેળવનાર વ્યક્તિ સાથે 2 સુરક્ષા રક્ષકો તૈનાત છે. એક પીએસઓ એટલે કે પર્સનલ સિક્યોરિટી ઓફિસર પણ આમાં સામેલ હોય છે. ખેર, અમારા વિડીયોમાં અત્યારે બસ આટલું જ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાની તમામ મહત્વની ખબરોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.